લીધા હોય એવો દાખલો નથી, કોઈ આપતું નથી એવા કોઈ હેલી નહીં નથી. આ તે પણ વર્ણો થયો આમ નામ, મરી જઈ થાકી જઈ આંતરડા ઊંચા થઈ જાય ને કાનવરભાઈ બાપ હાચું ને, એ તો આપે તો ઓલો એક બાવો આપે થલગા જરડા વાળો, બાકી કોઈની તાકાત નથી. ઓ સાહેબ એ ઢગલા કરી દે, હા એ બાવલીઓ કરો. એમની પાસે હું નહોતો લેતો, બાપુ મને કાયમ કે મારો બાપ યોગેશભાઈ બધાને દેવાતા હોય ત્યારે ના નો કહેશો, પછી તમારે જે કરવું હોય કરી નાખજો. આફ્રિકા ગયો અમને 200 કલાકારોને લઈ ગયેલા કેન્યામાં, હા અમારા પ્રદીપભાઈ ખબર છે 200 કલાકારો. હવે 200 કલાકારોને એને કીધું, બાપુએ કીધું બધાને એક યજમાન હતા એના બંગલે બોલાવ્યા 200 કલાકારોને ત્રીજા દિવસે, અને પછી મને એક ઓર બોલાવીને ફૂંક મારી બાપુએ, મને કે બાપા આ 200 કલાકારોને આપણે યજમાનના ઘરે લઈ જઈએ છીએ, એ યજમાન છે એ બધાય કલાકારને એક એક કલાકારને એક એક $1000 આપવાનો છે. તલાટીડીઓ સાહેબ એક એક $1000, એટલે મને કે બાપ તરત તમે ના કહેશો એટલે ના નો કહેતા, બીજું કાંઈ નહીં, તમારે જે કરવું હોય કરજો. એટલે મેં કીધું બાપુ આજ તો ના નથી કેવી, આજ તો હવે તમે બે વાર કહો ને તો બે વાર લઈને જાઓ, તમે કહો એમ કરવાનું હોય તો વાંધો નહીં, પણ આ તો મારું મન કહે છે કે ચારણ આ વાણી છે પૈસે નો વેચાય, મારા બાપ પૈસે નો વેચાય. એટલે બાકી મને ભાવ એવો નથી, એ મને $1000 આપ્યા, હું કેન્યાથી સીધો આવ્યો અને ત્રીજા દિવસે અહીંયા અમારે ખુમાનસિંહ ને બધા આપણી જે ગૌશાળા રોડ ઉપર ચલાવે છે એ પ્રદીપભાઈને ખુંભાને મેં બોલાવ્યા અને $1000 એમને માપ્યા, બેંકમાંથી વટાવીને સીધા તમે ગાયું ખડ નાખી દેજો. આ બધા સાક્ષી બરાબર, સીધું જ મેં કીધું કે આ કરી નાખજો, પણ એ લઈ લઉં છું. પણ મજાની વાત એ છે કે અહીંયા હું જેમ રોકું છું એમ કથામાં આવેલા તમામ માતાઓ બહેનો તરફથી, આ બધી જ માતાજીઓ તરફથી આ વક્તાને, આ વણી વક્તા લ્યો, આ વક્તાને આ બધી માતાજીઓએ 10,201 રૂપિયા આપ્યા. આમ જ છે ને, આ માથે ચડાવી લો જો. હવે આજે છઠે પૂરું કરજો, હા તમે આઠમ નોમ પછી પછી કઈ આગળ નો લાવ. હા બાપા, હા પ્રસાદી પ્રસાદ, તમારા બધાના આશીર્વાદ છે, એ જ બહુ મોટી વાત છે. હું વાત કરતો હતો રાણાની, રાણાએ મીરાને એટલું કીધું કે મીરાભાઈ મીરા બીજું કાંઈ નહીં, તમે ભગવાન માનો ભક્તિ કરો હું આખું મંદિર બનાવી દઉં, પણ તમે એમ કહો છો કે અમારો ધણી તમેને પતિ માનો છો, અહીંયા મને વાંધો છે, હું પરણી આવ્યો છું. મીરાબાએ મારી બહેનો માતાઓ બધા સાંભળજો ધ્યાન દઈને, સરસ જવાબ આપ્યો છે કે રાણા તમારી વાત સાવ સાચી, આ દુનિયાની બધી બહેનો દીકરીઓ છે એ પોતાના પતિને પરમેશ્વર માને છે કે નહીં, તો કે હા પતિને પરમેશ્વર માને, તો હું પરમેશ્વરને પતિ માનું એમાં ખોટું શું છે? બધાય પોતાના પતિને પરમેશ્વર માને છે, હું પરમેશ્વરને પતિ માનું છું. અને પછી રાણાથી નો રહેવાનું, એટલે એક દિવસ અમારો ભગુભાઈ યાદી થાય મને, ભગુભાઈ ગઢવીની શું સુંદર રચના છે, ઝેરનો કટોરો હાથમાં લઈ અને રાણા મીરા પાસે પહોંચીને કહે છે કે મીરાબાઈ હવે મીરા મારાથી નથી જીવાતું, હવે આ ઝેર હું પી જાઉં છું. ના કે છે ના તમારે ઝેર નો પીવાનું હોય રાણા, તો કે કેમ, તો કે ભક્તિના માર્ગે તો હું છું, ઝેર આવે તો મારી હામે આવે, તમારી હામે છે ના આવે, તો કે હું પી જઈશ ઝેર. રાણાને એમ થયું તોય વાંધો નથી, રસ્તો તો ચોખ્ખો થાય. એ ઝેરનો કટોરો હાથમાં આપ્યો, માઠ મેડીને કાટ 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 કરી અને પાંચ પગથિયા ઉતરે ત્યાં તો મીરાએ હાંકલો કર્યો, આખો જ કટોરો ખાલી છે. અને મીરા હાંકલો કરીને કહે છે કે એ રાણા, એ રાણા, પાંહે વળીને જોવે ત્યાં તો મીરા ઊભા છે. અને ભગુભાઈના શબ્દોમાં કહું તો કહી શકાય કે રાણાજીને કહેજો એ ફરી ઝેર મોક, આ મીરા રાણી કરે છે મનવાર, એ રાણાજી ને કેજો, એ રાણા મને હજી ઝેર આપ, મને ઝેર આપ,
તારો આપેલો ઝેરનો કટોરો રાણા મે જ્યાં મોઠે અડાડ્યો હોઠે અડે નો અડે ત્યાં તો દુવારકા વાળો મને બચાવવા હડી કાઢીને અહીં આવી ગયો. ઈ કટોરો પીતીતી ત્યાં સુધી હામો ઉભો રહ્યો ને જ્યાં કટોરો પૂરો થયો ને ત્યાં ઈ પાછો દુવારકા પોગી ગયો. આખો દરિયો લાય હું પીતી રહું ને મારા કૃષ્ણ પરમાત્માને જોતી રહું. મારા કૃષ્ણ પરમાત્મા એ જે ઝેરનો જીરનારો એ વાલો મારો આવશે, આ આવશે ઈ તો અંતરનો આધાર. એ રાણાજીને કેજો ફરી ઝેર મોકલે ભક્તિનો માર્ગ. મેં કીધું એમ મીરાબાઈ ભક્તિ કરી તોય સમાજે પરીક્ષા કરી છે, પણ એક ચારણ એવો છે કે એની બે વરણની દીકરી છે એ ભક્તિએ ચડે તો આખી દુનિયા એને પગ પકડી લે કે આ આઈમાં લાગે છે, બીજું કાંઈ નહીં આઈમાં. મઢડામાં માં હોનબાઈ માનું પ્રાગટ્ય થયું. અમીર મોડ પિતા રાણુબા માની કુખે જન્મેલી હોનબાઈ ઉંમર થઈ એટલે મા બાપ પૂછે છે કે બેટા, દીકરી જવાબ આપે છે બાપુ કાંઈ ન વિચારવાનું હોય, હું માતાજીનું નામ સ્મરણ કરતી કરતી આખી જિંદગી કાઢી નાખીશ. બાપુ હું તમારા ઘરે આવી છું, હું આ જગત આખાને તલવાર પકડાવવા નહીં, પણ આપણો સમાજ છે ને એને હવે તલવારો મૂકીને કલમ પકડવાની જરૂર છે, એટલે હું કલમ પકડાવવા ભેળીઓ ઓટીને આવી છું. હું હોનલ છું, હોનલ છું. જીવનનો એક ઉદ્દેશ હોય, જીવનનો એક ધ્યેય હોય, પણ ચારણની દીકરી બે વર્ષની ભક્તિ કરતી હોય તો કોઈ શંકા ન કરે. ચારણનો કોઈ વ્યક્તિ છે એ ભક્તિ કરતો હોય તો એ શંકા ન કરે, કારણ કે એને ખબર હોય. હું તો કહું છું કે ચારણનો ધર્મ બીજો કાંઈ નથી, એના જીવનનો ધર્મ એક જ છે, બસ ભક્તિ કરવી, સેવા કરવી, જ્ઞાન આપવું, ઉજળતા રહેવું. સાબુદ્દીન રાઠોડ સાહેબની યાદીમાં કહું તો અમારું જીવન તો બે છેડેથી સળગતી મીણબત્તી જેવું છે, બે છેડેથી સળગવાનું છે, બીજું કઈ નહીં. જગતને પ્રકાશ દેવાનો છે, બીજું કઈ. નારાયણ હું તુજ નમા ઇણ કારણ હરિ આજ, જેણ દિન આજ છંડણો તેણ દિન તોસો કાજ. ઈશ્વરદાસ એમ કે છે કે નારાયણ નારાયણ મેરા કાટણ ફંદ મેં ચારણ હરિ ગુણ જવા સોનો ઓર સુગંધ. હું એક તો ચારણ છું અને એમાં ભક્તિ કરું તો કેવું ભળે, સોનામાં જાણે કે સુગંધ ભળતી હોય એવી રીતે ભળે. એટલે આપણે બધા જ એ નારાયણના નામનો ઉચ્ચાર પણ કરી લઈએ, જે નારાયણે મા ભગવતી પાસે બાળ મુકુંદ સ્વરૂપે પહેલી વખત ચતુર્ભુજા દેવીના મોઢે જેને સ્વયં એમ સાંભળ્યું હતું કે હું જ સનાતન છું, હું જ સર્વે સર્વા છું, હું જ સૃષ્ટિનું સંચાલન કરવા વાળી છું, અને પછી ત્રણે ત્રણ દેવતાઓ સાથે મળી અને સૌ પ્રથમ માતાજીની કૃપાથી મળેલા દિવ્ય વિમાનમાં મણિદ્વીપ પહોંચે છે અને મણિદ્વીપ માં ભગવતીના દર્શન કરે છે અને મણિદ્વીપમાં બિરાજમાન માં ભગવતી ભુવનેશ્વરી, ભુવનેશ્વરીના દર્શન કરતાની સાથે બ્રહ્માજીને અને શિવજીને ઈશારો કરી નારાયણ કહે છે કે હું ઓળખી ગયો છું. કે શું ઓળખી ગયા છો? બાર 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 બોર્ડ માર્યું છે ભુવનેશ્વરી દેવી હેડ ઓફ ધી આખું વર્લ્ડ, સર્વે સર્વા, એનાથી મોટું કોઈ નહીં, એમ ઓળખી ગયા છો? તો કે ના, એવી રીતે તો આપણે બોર્ડ વાંચ્યું બધાએ કીધું, પણ હું તો એ રીતે ઓળખી ગઈ છું કે બાળ સ્વરૂપે હતો, ચારે બાજુ પ્રલય હતો, એ વડના પાંદડામાં મને હું રહ્યો હતો, ત્યારે હું શું કામ આવ્યો, હું શું કામ આવ્યો છું, ત્યારે ચતુર્ભુજા પ્રગટ થઈ હતી, એ આજ હતી, એ આજ હતી, એ આજ એને ઓળખ. એવા નારાયણે પછી ભુવનેશ્વરી પાસે આખી દેવી ભાગવતની કથા સાંભળીને સ્વયં નારાયણે સાંભળેલી માં નામુકેતી સાંભળેલી એ કથા આખા જગતમાં વ્યાપ કરવા વાળા નારાયણને હાલો આપણે બધા યાદ કરી જય જય અંબે જય જગદંબે જય જય અંબે જય 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 જય
ਕਿਹੜਾ ਸਿਰ ਦਰ ਨਾਰੀ ਜਗਨੀ ਮੋਵਣ ਜੋ ਜਣਧਾਰ ਦਵਾ ਦਵੜ ਕਰ ਦਉ ਤੂੰ ਦਵੜਾ ਕ੍ਰਿਸ਼ਨਾ ਕੁਜਾ ਭਗਤ ਤ੍ਰਿਕਮੜਾ ਚਲਾ ਚਲਾ ਚਾ ਮੁੰਡਾ ਜਬਲਾ ਵਿਟਾ ਵਿਟ ਤੂੰ ਬਾਲਾ ਵਿਮਲਾ ਸੁਭਗਾ ਸਿਵਾ ਜਯਾ ਸ੍ਰੀ ਅੰਬਾ ਪਰਿਆ ਪਰਮ ਪਾਰ ਪਾ ਲੰਬਾ ਪਿਸਾਚਣੀ ਸ਼ਾਕਣੀ ਡਾਕਣੀ प्रतिबंबा यत यारा दीजे अवलंबा सो कालिका शारदा ओहम सोहम ओहम सोहम ओहम सोहम ओहम सोहम अखिया अभिया आई अजिया विजिया उमिया आई अजिया विजिया उमिया आई अजिया विजिया उमिया जय जय अम्बे जय जगदम्बे जय जय अम्बे जय जगदम्बे मजराणी मां जय मोगल मां मजराणी जय मोगल मां मजराणी जय जय अम्बे जय जगदम्बे 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 सांभळा पछी ब्रह्मा जी ने कथा संभळावेली ए कथा नारद जी पासे आवे नारद जी पासे थी व्यास जी पासे आवे व्यास जी पासे थी जनमेजय जी पासे आवे अने आज बड़े आनंद की बात है कि स्वयं मां ने जो सुनाई हुई देवी भागवत की कथा थी वो परीक्षित के हेतु के काज जनमेजय के वहां पहुंची मगर आज बड़े आनंद की बात है कि वही स्वयं मां देवी ने कही थी वही कथा आज मुली धाम जोंबाई मां के पटांगण में शक्ति उपासकों के लिए पहुंची आज एज कथा यहां पहुंची से आज जरनु सतत वहतु रहे कारण मैं कीधु एम श्लोक अने लोक बे एक साथ लेन चाले छे एनु नाम चारण पीठ આ બાજુ શ્લોક છે આ બાજુ લોક છે બેન સાથે લઈને ચાલવાનું છે અને એટલે આજે છઠ્ઠા દિવસે ખૂબ રાજીપો છે મારી કુળદેવી માં ચાળકને છીએ અને મોગલનો પણ બહુ રાજીપો છે પહેલા દિવસે હું વિચારતો હતો કે રોજ સવારે હું મારા ઘરે જઈ અને દીવા કરવા જઈશ એક દિવસ જઈ શક્યો બીજા દિવસે માતાજીએ આદેશ કરી અને મારી કુળદેવી અને મોગલને કીધું કે તારે આવવાની જરૂર નથી તું જ્યાં હઈશ ત્યાં હું રહીશ હું જ્યાં હઈશ ત્યાં હું રહીશ અહીંયા છું તો મને એવું લાગે છે કે માતાજી મારી ભેળી છે માતાજીની કૃપા થઈ છે ત્યારે નારાયણને યાદ કરતા હતા એટલે આપણે બધા જ ધૂન સ્વરૂપે તમામે તમામ કારણ કે શક્તિ ઉપાસના કરતા કરતા નારાયણનું સ્મરણ કરું અને નારાયણની આ કથા કરતા કરતા શક્તિનું ઉપાસન કરું એ ઉત્તમોત્તમ ગણાય છે એટલે આપણે રોજે રોજ નારાયણ સ્વરૂપને પણ સાથે રાખીએ છીએ કે તમે પણ અમારી સાથે રહેજો એટલે ભજમ નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ હરિ ગઈકાલે આખું મને લાગે કુકડાનું ને કુકડાને કુકડાના બધા યુવાનોએ આપણા ઇતિહાસ ઉપર નાટ્ય સ્વરૂપ આપી અને સરસ રેમાતા કાલે આમ સામાન્ય રીતે હું સાંજે કથા પૂરી થાય પછી નથી આવતો હતો પણ કાલ હું મારી જાતને રોકી ન શક્યો મેં કીધું કે હું આવીશ હું આવ્યો થોડી વાર બેઠો જોયું બહુ જ સરસ અને કાલ જે આખું ગામ લહેરમાં હતું નિરુભાઈ તમે જોવો તો અહીંથી માંડવરાયજીની જયકાર થતી હતી ને એ આમ બબે ગામના પલામાં સંભળાતી હતી જાણે મોટો કોઈ શહેરમાં મેળો હાલતો હોય એટલા લોકો હતા તો એ બધા જ આપણા કુકડા મંડળના મિત્રો બધા આવ્યા છે એના માટે એક જોરદાર તાલીઓનો ગડગડાટ થઈ જાય
મેં ખાસ બોલાવ્યા હતા તમને બધાનો, મેં કીધું ભલે થાકી ગયા છે એટલે સવારે ખુંભાને ને ભાઈને ત્રિપલભાઈને બધાને કીધું, મેં કીધું મોડું થઈ ગયું હોય ને તો કેજો ખબર ન હોય પણ સાંજે આવે તો ખરા. તમે જે કામ કર્યું છે એ અદ્ભુત કર્યું છે. એ હું અહીંથી ચારણ તરીકે કથાકાર તરીકે નહીં પણ એક સમયે સંગીત નાટક એકેડેમીનો અધ્યક્ષ હતો એ અધ્યક્ષ હોવાના નાતે કહું છું કે તમે કર્યું છે એ અદ્ભુત કર્યું છે બાપ, અદ્ભુત કર્યું છે, બહુ સરસ કામ કરો છો. હજી પણ આને થોડુંક વધારે ડેવલપ કરવાનું થાય તો મારું માર્ગદર્શન લેજો, હું તમને માર્ગદર્શન આપીશ, હું તમને આમાં સલાહ આપીશ કે હજી આમાં આગળ શું થવું છે. જોરદાર તાલીઓનો ગડગડાટ થઈ જાય બધા ભાઈઓ માટે. હા, કેવી મજા આવે નિરૂપાભાઈ, આ કેવા જોગ સંજોગ છે, આ જોગ સંજોગ કેવો છે. જે ધરતી ઉપર જે ઘટના બની હતી એ ઘટનાનું નાટ્ય સ્વરૂપ એ પાસે કુકડા વાળા આપણા ચૂવાની આવા બે સાહેબ, આ કેવડી મોટી ભાઈ, અદ્ભુત કામ હતું. નારાયણના નામનું ઉચ્ચારણ કરીએ, ભજવન નારાયણ નારાયણ હરે હરે, 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 તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરે હરે, તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરે હરે, તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરે હરે, તેરી લીલા સબસે ન્યારી હરિ ઓમ નમઃ
हरि हरि करता हरक कर अरे जीव अणबूझ। हरि हरि करता हरक कर अरे जीव अणबूझ। पारस लाध्यो आप प्रगट तन मानव रे तूज। एक सदविचार हशे, एक सारो संस्कार हशे तो ये जीवन में तारी देशे, अने एक नानू दूषण हशे तो लाओ बोलावो तो बोलावो नोटरी ने नोटराइज करीने लखी दो। एक पूरु लक्षण हशे तो मारी नाखशे ने मारी नाखशे। नहीं रे बात एटले सदगुण एटले सदसंस्कार। मारा बपोरे हूँ उतारे हतो त्यारे हूँ वात करतो तो के जयुभा अमारे रोज आवे छे। जयुभा ने जयुभा रोज कथा में आवे तो ए मने कहता था जयुभा रोज। पछी मने एमने कीधुं કે જયુભાઈ કથામાં આવે એટલું નહીં, રોજ હવારે વેલા જાગી અને મંદિર વાળવા જાય છે, બોલો એના માટે તાળી પાડો સાહેબ। હે બે મંદિર, બે એટલે સ્વામિનારાયણ ને બાપાજીનું બે મંદિર। આ બે મંદિર સાહેબ કેવડી મોટી ટેવ કહેવાય। હું એવું માનું છું કે આવું જે માણસ આજના યુગમાં કરી શકતો હોય ને એ ગત ઓછામાં ઓછી 5 પેઢીની પુનાય હોય તો આ હુજે, નહીં તો ન હુજે। પૂજતું નથી હાર, મંદિરે લઈ જાવ તો પગે નથી લાગતા ઘણા લોકો, મંદિર ઠેઠ પહોંચાડો ને ઠેઠ તો ત્યાંથી પાછો વળે, પગે લાગીને આવો ત્યાં હું માવો ખાઈને આવું છું। અરે તારો માવો મર મર મર, આ કથામાં બેઠો હોય અડધો કલાક, નારદજીના ને નારાયણના સંવાદ સાંભળતો હોય તો એને હળવળાટ થાય। ખિસ્સામાં પડેલો માવો એને ઉભો કરે, ઉભો થા ઉભો થા। કડીક તો એમ કે અમારા ગામનો છે આ ભેગો ભણતો તો, અમને તો ખબર નહોતી આવડો મોટો થઈ જવાનો છે, એ કથા કરવા આવ્યો છે એટલે બેઠો છું ત્યાં। ફરી વાર કે ઉભો થા ઉભો થા, એમાં તારું કાંઈ નહીં વળે, ઉભો થા। એ આવડો નાનો ખિસ્સામાં પડેલો માવો આવડી મોટી કથામાંથી ઉભો કરીને બહાર કાઢ્યો, અને બહાર કાઢે ને ત્યારે એ આયલો જતો હોય એના ખિસ્સાનો માવો હશે ને સીધો મોબાઈલ મારે, માવો ખિસ્સામાં બેઠો બેઠો માવો મોબાઈલ કાટ 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 કરી, અને 5 પગથિયા ઉતરે ત્યાં તો મીરાએ હાંકલો કર્યો, આખો જ કટોરો ખાલી છે, અને મીરા હાંકલો કરીને કહે છે કે હે રાણા હે રાણા। માય વળીને જોવે ત્યાં તો મીરા ઉભા છે, અને ભગુભાઈના શબ્દોમાં કહું તો કહી શકાય કે રાણાજી ને કેજો એ ફરી ઝેર મોક, આ મીરા રાણી કરે છે મનવા। ત્યાં ત્યાં પાછો દ્વારકા પોગી ગયો, આખો દરિયો લાય હું પીતી રહું ને મારા કૃષ્ણ પરમાત્મા ને જોતી રહું, મારા કૃષ્ણ પરમાત્મા એ વાલો મારો આવશે, આ આવશે ઈ તો અંતર નો આધાર, એ રાણાજી ને કેજો, રાણાજી ને કેજો ફરી ઝેર મોકલે ભક્તિ નો માર્ગ। મેં કીધું એમ મીરાબાઈ ભક્તિ કરી તોય સમાજે પરીક્ષા કરી છે, પણ એક ચારણ એવો છે એની બે વરણની દીકરી છે એ ભક્તિએ ચડે તો આખી દુનિયા એને પગ પકડી લે, કા આઈમાં લાગે છે બીજું કાંઈ નહીં આઈમાં। મઢડામાં માં હોનબાઈ માનું પ્રાગટ્ય થયું, અમીર મોડ પિતા રાણુબા માની કુખે જન્મેલી હોનબાઈ ઉંમર થઈ એટલે મા બાપ પૂછે છે કે બેટા
दीकरी जवाब आपे छे बापू काई नो विचारवानुं होय हूँ माताजी नुं नाम स्मरण करती करती आखी जिंदगी काटी नाखीश बापू हूँ तमारा घरे आवी छूं हूँ आ जगत आखाने तलवार पकड़ावा नहीं पण आपणो समाज छे ने एने हवे तलवारो मूकीने कलम पकड़वानी जरूर छे एटले हूँ कलम पकड़ावा भेळियो ओटीने आवी छूं हूँ होनल छूं होनल छूं જીવનનો એક ઉદ્દેશ હોય જીવનનો એક ધ્યેય હોય પણ ચારણની દીકરી બે વર્ષની ભક્તિ કરતી હોય તો કોઈ શંકા ન કરે ચારણનો કોઈ વ્યક્તિ છે એ ભક્તિ કરતો હોય તો એ શંકા ન કરે કારણ કે એને ખબર હોય હું તો કહું છું કે ચારણનો ધર્મ બીજો કાંઈ નથી એના જીવનનો ધર્મ એક જ છે બસ ભક્તિ કરવી સેવા કરવી જ્ઞાન આપવું ઉજળતા રહેવું સાબુદ્દીન રાઠોડ સાહેબની યાદીમાં કહું તો અમારું જીવન તો બે છેડેથી સળગતી મીણબત્તી જેવું છે બે છેડેથી સળગવાનું છે બીજું કાંઈ નહીં જગતને પ્રકાશ દેવાનું છે બીજું કાંઈ નારાયણ હું તુજ નમા ઇણ કારણ હરિ આજ જિણ દિન આજ છંડણો તિણ દિન તોસો કાજ ઈશ્વરદાસજી એમ કહે છે કે નારાયણ નારાયણ મેરા કાટણ ફંદ मैं चारण हरि गुण जवा सोनो और सुगंध हूँ एक तो चारण छु अने मैं भक्ति करूँ तो क्यों भड़े सोना में जाने के सुगंध भड़ती हो ये भी रीते भड़े એટલે આપણે બધા જ એ નારાયણના નામનો ઉચ્ચારણ કરી લઈએ જે નારાયણે માં ભગવતી પાસે બાળ મુકુંદ સ્વરૂપે પહેલી વખત ચતુર્ભુજા દેવીના મોઢે જેને સ્વયં એમ સાંભળ્યું હતું કે હું જ સનાતન છું હું જ સર્વે સર્વા છું હું જ સૃષ્ટિનું સંચાલન કરવા વાળી છું અને પછી ત્રણે ત્રણ દેવતાઓ સાથે મળી અને સૌપ્રથમ માતાજીની કૃપાથી મળેલા દિવ્ય વિમાનમાં મણિદ્વીપ પહોંચે છે અને મણિદ્વીપ માં ભગવતીના દર્શન કરે છે અને મણિદ્વીપમાં બિરાજમાન માં ભગવતી ભુવનેશ્વરી ભુવનેશ્વરીના દર્શન કરતાની સાથે બ્રહ્માજીને અને શિવજીને ઈશારો કરી નારાયણ કહે છે કે હું ઓળખી ગયો છું કે શું ઓળખી ગયા છો બાર 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 બોર્ડ માર્યું છે ભુવનેશ્વરી દેવી હેડ ઓફ ધી આખું વર્લ્ડ સર્વે સર્વા એનાથી મોટું કોઈ નહીં એમ ઓળખી ગયા છો તો કે ના એવી રીતે તો આપણે બોર્ડ વાંચ્યું બધાએ કીધું પણ હું તો એ રીતે ઓળખી ગઈ છું કે બાળ સ્વરૂપે હતો ચારે બાજુ પ્રલય હતો એ વડના પાંદડામાં મને હું રહ્યો હતો ત્યારે હું શું કામ આવ્યો છું ત્યારે ચતુર્ભુજા પ્રગટ થઈ હતી એ આજ હતી એવા નારાયણે પછી ભુવનેશ્વરી પાસે આખી દેવી ભાગવતની કથા સાંભળીને સ્વયં નારાયણે સાંભળેલી માં નામું કહેતી સાંભળેલી એ કથા આખા જગતમાં વ્યાપ કરવા વાળા નારાયણને હા તો આપણે બધા યાદ કરી જય જય અંબે જય જગદંબે જય જય અંબે જય 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 મા 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 જય 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 જગદંબે જય જય અંબે જય જગદંબે હરદા શ્રી હિંગારી કાલ કાલ રૈયણ ગૌ મારી છઠી શેખરા નિર્ધર નારી જગની મોવણ જો જણધાર ધવા ધવળ કર ધવધુ ધવડા કૃષ્ણ કુજા ભગત ત્રિકમળા ચલા ચલા ચા મુંડા જબલા વિકટા વિકટ ભૂબાલા વિમલા સુભગા શિવા જયા શ્રી અંબા પર્યા પરમ પાર પાલંબા પિશાચણી શાકણી ડાકણી પ્રતિબંબા યત યારાધી જય અવલંબા સો કાલિકા શારદા ઓહમ સોહમ ઓહમ સોહમ ઓહમ સોહમ ઓહમ સોહમ અખિયા અભિયા આઈ અજિયા વિજિયા ઉમિયા આઈ અજિયા વિજિયા ઉમિયા આઈ અજિયા વિજિયા ઉમિયા જય જય અંબે જય જગદંબે જય જય અંબે જય જગદંબે જય જય માં જય 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 માં જય 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 માં જય 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 માં જય જય માં જય 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 માં જય જય
तैं पूरी निर्मल दूरी सतरत दूरी दरसाई दारिद कर दूरी दूरी मल भर पूरी तू बाई बंधन दुख दूरी रखन सबूरी रटियाली ओखा दरवाणी देव दधाड़ी जय मोगल मां मजराणी मां जय मोगल मां मजराणी जय मोगल मां मजराणी जय जय अम्बे जय जगदम्बे जय जगदम्बे जय जय अम्बे 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 जय जगदम्बे। तो एवं नारायण आ कथा सांभळा पछी ब्रह्मा जी ने कथा संभळावेली ए कथा नारद जी पासे आवे नारद जी पासे थी व्यास जी पासे आवे व्यास जी पासे थी जन्मेजय जी पासे आवे अने आज बड़े आनंद की बात है कि स्वयं मां ने जो सुनाई हुई देवी भागवत की कथा थी वो परीक्षित के हेतु के काज जन्मेजय के वहां पहुंची। मगर आज बड़े आनंद की बात है कि वही स्वयं मां देवी ने कही थी वही कथा आज मुली धाम जोंबाई मां के पटांगण में शक्ति उपासकों के लिए पहुंची। आज एज कथा यहां पहुंची से आज जरनु सतत वहतु रहे कारण मैं कीधु एम श्लोक अने लोक बे एक साथ लेन चाले छे एनु नाम चारण पीठ। આ બાજુ શ્લોક છે આ બાજુ લોક છે બેન સાથે લઈને ચાલવાનું છે અને એટલે આજે છઠ્ઠા દિવસે ખૂબ રાજીપો છે મારી કુળદેવી માં ચાળકને છીએ અને મોગલનો પણ બહુ રાજીપો છે। પહેલા દિવસે હું વિચારતો હતો કે રોજ સવારે હું મારા ઘરે જઈ અને દીવા કરવા જઈશ એક દિવસ જઈ શકો બીજા દિવસે માતાજીએ આદેશ કરી અને મારી કુળદેવી અને મોગલને કીધું કે તારે આવવાની જરૂર નથી તું જ્યાં હઈશ ત્યાં હું રહીશ હું જ્યાં હઈશ ત્યાં હું રહીશ અહીંયા છું તો મને એવું લાગે છે કે માતાજી મારી ભેળી છે માતાજીની કૃપા થઈ છે ત્યારે નારાયણને યાદ કરતા હતા એટલે આપણે બધા જ ધૂન સ્વરૂપે તમામે તમામ કારણ કે શક્તિ ઉપાસના કરતા કરતા નારાયણનું સ્મરણ કરું અને નારાયણની આ કથા કરતા કરતા શક્તિનું ઉપાસન કરું એ ઉત્તમોત્તમ ગણાય છે। એટલે આપણે રોજે રોજ નારાયણ સ્વરૂપને પણ સાથે રાખીએ છીએ કે તમે પણ અમારી સાથે રહેજો એટલે ભજમ નારાયણ નારાયણ હરિ હરિ ગઈકાલે આખું મને લાગે કુકડાનું ને કુકડાના બધા યુવાનોએ આપણા ઇતિહાસ ઉપર નાટ્ય સ્વરૂપ આપી અને સરસ રેમાતા કાલે આમ સામાન્ય રીતે હું સાંજે કથા પૂરી થાય પછી નથી આવતો હતો પણ કાલ હું મારી જાતને રોકી ન મેં કીધું કે હું આવીશ હું આવ્યો થોડી વાર બેઠો જોયું બહુ જ સરસ અને કાલ જે આખું ગામ લહેરમાં હતું નિરુભાઈ તમે જોવો તો અહીંથી માંડવરાયજીની જયકાર થતી હતી ને એ આમ બબે ગામના પલામાં સંભળાતી હતી જાણે મોટો કોઈ શહેરમાં મેળો હાલતો હોય એટલા લોકો હતા તો એ બધા જ આપણા કુકડા મંડળના મિત્રો બધા આવ્યા છે એના માટે એક જોરદાર તાલીઓનો ગડગડાટ થઈ જાય મેં ખાસ બોલાવ્યા હતા તમને બધાનો મેં કીધું ભલે થાકી ગયા છે એટલે સવારે ખુંભાને ને ભાઈને ત્રિપાલભાઈને બધાને કીધું મેં કીધું મોડું થઈ ગયું હોય ને તો કેજો ખબર ન હોય પણ હાંજે આવે તો ખરા તમે જે કામ કર્યું છે એ અદ્ભુત કર્યું છે એ હું અહીંથી ચારણ તરીકે કથાકાર તરીકે નહીં પણ એક સમયે સંગીત નાટક એકેડેમીનો અધ્યક્ષ હતો એ અધ્યક્ષ હોવાના નાતે કહું છું કે તમે કર્યું છે એ અદ્ભુત કર્યું છે બાપ અદ્ભુત કર્યું છે બહુ સરસ કામ કરો છો હજી પણ આને થોડુંક વધારે ડેવલપ કરવાનું થાય તો મારું માર્ગદર્શન લેજો હું તમને માર્ગદર્શન આપીશ હું તમને આમાં સલાહ આપીશ કે હજી આમાં આગળ શું થવું છે જોરદાર તાલીઓનો ગડગડાટ થઈ જાય બધા ભાઈઓ માટે હા કેવી મજા આવે નિરૂપાભાઈ આ આ કેવા જોગ સંજોગ છે આ જોગ સંજોગ કેવો છે જે ધરતી ઉપર જે ઘટના બની હતી એ ઘટનાનું નાટ્ય સ્વરૂપ એ પાસે કુકડા વાળા આપણા જ જોવાની આવા છે સાહેબ આ કેવડી મોટી મજા
अद्भुत गावा तू नारायण का नाम उच्चारण करिए बजम नारायण नारायण हरे हरे 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 तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी तेरी लीला सबसे नारी नारी हरी हरी हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि कर अरे जीव अणबूज हरि हरि करता हरख कर अरे जीव अणबूज
पारस लाजो आप प्रगट हनुमान वरे तू एक सद विचार हसे एक सारो संस्कार हसे तो ये जीवन में तारी देशे अने एक नानू दूषण हसे तो लाओ बोलावो तो बोलावो नोटरी ने नोटराइज करीने लखी दो एक पूरु लक्षण हसे तो मारी नाखशे ने मारी नाखशे नहीं रे बात एटले सदगुण एटले सदसंस्कार मारा बपोरे हूँ उतारे हतो त्यारे हूँ वात करतो तो के जयुभा अमारे रोज आवे छे जयुभा ने जयुभा रोज कथा में आवे तो ए मने कहता था जयुभा रोज पछी मने एमने कीधुं કે જયુભાઈ કથામાં આવે એટલું નહીં રોજ હવારે વેલા જાગી અને મંદિર વાળવા જાય છે બોલો એના માટે એક તાળી પાડો સાહેબ હે બે મંદિર બે એટલે સ્વામિનારાયણ ને બાપાજીનું બે મંદિર આ બે મંદિર સાહેબ કેવડી મોટી ટેવ કહેવાય હું એવું માનું છું કે આવું જે માણસ આજના યુગમાં કરી શકતો હોય ને એ ગત ઓછામાં ઓછી 5 પેઢીની પુનાય હોય ને તો હુજે નહીં તો ન હુજે પૂજતું નથી હાર મંદિરે લઈ જાવ તો પગે નથી લાગતા ઘણા લોકો મંદિર ઠેઠ પહોંચાડો ને ઠેઠ તો ત્યાંથી પાછો વળે પગે લાગીને આવો ત્યાં હું માવો ખાઈને આવું છું અરે તારો માવો મર 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 આહા કથામાં બેઠો હોય અડધો કલાક નારદજીના ને નારાયણના સંવાદ સાંભળતો હોય તો એને હળવળાટ થાય ખિસ્સામાં પડેલો માવો એને ઉભો કરે ઉભો થા કડીક તો એમ કે અમારા ગામનો છે આ ભેગો ભણતો તો અમને તો ખબર નહોતી આવડો મોટો થઈ જવાનો છે એ કથા કરવા આવ્યો છે એટલે બેઠો છું ત્યાં ફરી વાર કે ઉભો થા એમાં તારું કાંઈ નહીં વળે ઉભો થા એ આવડો નાનો ખિસ્સામાં પડેલો માવો આવડી મોટી કથામાંથી ઊભો કરીને બહાર કાઢ્યો અને બહાર કાઢે ને ત્યારે એ આયલો જતો હોય એના ખિસ્સાનો માવો હશે ને સીધો મોબાઈલ મારે માવો ખિસ્સામાં બેઠો માવો મોબાઈલ પણ કુકરવે પહોંચું તો હું જોંબાઈ કહેવાય એટલે કુકરવે પહોંચવું છે મારી દીકરીઓ જ્યાં હોય ત્યાં પણ હું પહોંચીશ ચોંબાઈ તમારી રખવાળી કરે અને મારી આ નાની નાની દીકરીઓ જે અભ્યાસમાં છે મૂળીમાં ઉછરે છે એ બધીને પણ હું ચોંબાઈમાં ને કહું હે ચોંબાઈમાં અમારા ગામની આ દીકરીઓને એવી પ્રતિભાશાળી બનાવી કે આવતા 5-10 વર્ષમાં આ ગામમાંથી જ આ ગામની દીકરીઓમાંથી 4-5 કલેક્ટર ને 4-5 ડીએસપી હોય એવું શું કામ ન બને મારા સાહેબ શું કામ ન બને ધર્મના માર્ગે ચાલીને આપણે મેળવવું છે આપણે યુવાનો તો હવે ધીમે ધીમે આવવા માંડ્યા છે જીપીએસસીમાં મારો બહુ રાજીપો છે ગઢાતના આપણા મૂળીના ભાઈ એમના પિતાશ્રીનું નામ નિરુભા અને ભાઈ અનિલભાઈ આપણે ઓલા ભુરસાહેબના દીકરાના દીકરા ને એક ખેતરના કારણે જે નાટક અહીંયા ભજવ્યું એ બધા જ આપણી વચ્ચે ઉપસ્થિત છે મૂળી પરમાર ક્ષત્રિય સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે અને એમને ડૉક્ટર દશરથસિંહ પરમાર તરફથી બધા જ પાત્રોને એક એક દિવાલ ઘડિયાળ આપવામાં આવે છે અને દશરથસિંહ તરફથી ચોંબેમાં પરિસરને અહીંયા મંદિરને સહયોગ મળે છે ₹11,000 તો જોરદાર તાળીઓથી વજાવીએ દશરથસિંહ પરમાર આનંદમય ચેતન્યમય સત્યમય પરમેશ્વરી મુંજાજીનું જેને પાત્ર ભજવ્યું છે ભૌદીપસિંહ પરમારી અહીંયા ઉપસ્થિત નથી તો એમના વતી કોઈ પણ લઈ લેજો આપ એમના માતુશ્રી ગીતાબા મહેન્દ્રસિંહ પરમાર હાજર છે જો આવી શકે તો પધારજો આનંદમય ચેતન્યમય સત્યમય પરમેશ્વરી
તાલીઓનો પ્રગટ થઈ જાય. આપણા ઇતિહાસને આપણી પરંપરાને ઉજ્જવળ રાખવા માટે જાત મહેનતથી પોતે મહેનત કરીને સરસ, હું પણ એમને ધન્યવાદ પાઠવું છું. આપણે સૌ માતાજીની સાહેબ કાલની આરતી કરીને કહીએ કે હે માં, હે ભગવતી, અમે તારી પાસે કાંઈ નથી માગતા, આનંદ આનંદ એનો અખંડ રહેજો એવો આનંદ આપ. તું ચૈતન્ય સ્વરૂપ ચેતનવંતા હોવા જોઈએ આપણે, અને ત્રીજું સત્ય હોવું જોઈએ આપણી પાસે. સત્યમયી પરમેશ્વરી. આજે રાત્રે મને લાગે છે ડાયરો છે ને, એમાં રાજેન્દ્ર મોડ કલાકાર જાહેરાત કરે. ડોક્ટર રાજેન્દ્ર ગઢવી, રામભા ગઢવી, કુલદીપભાઈ ગઢવી અને અનવરભાઈ, રોકાઈ જશો ને, રોકાશો ને? અનવરભાઈ મીરનું નામ જાહેર કરજે. સંચાલન અનવરભાઈ મીર કરશે. લ્યો, અમારો ડાયરો કરજો, સંચાલન તમે કરજો. અનવર મીર, અનવરભાઈ માટે એક જોરદાર તાલીઓનો ગડગડાટ થઈ જાય. આ બધા છે ને, આ બધા ઓલિયા છે. સવારે પોતે ગામમાં આવી અને ટ્રેક્ટરમાં ટીંગાઈ મને કોઈ કીધું ત્યારે ખબર પડી કે ટ્રેક્ટરમાં. મેં કીધું તમારે ફોન તો કરવો જોઈએ ને અમને, અમે તમને. પાર્વતી પતે હર હર મહાદેવ, હર 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 હર. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો, મંગલાયતનમ હરિ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ
पार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। बोल जुम्बाई माद की जय बोगल माद की जय खोड़ल माद की जय नमः पार्वती पदये हर हर महादेव। સામેથી વાડીઓ અને ખેતરમાંથી આવે ક્યાંય